जूनागढ़ बेसाण तालुका श्री सरदार वल्लभ भाई पटेल जीन प्लॉट पे सेंटर प्राथमिक शाला में भारत सरकार द्वारा एक भारत श्रेष्ठ भारत अंतर्गत उच्च प्राथमिक शाला ना धोरण 6-8 विद्यार्थीओए रंगोळीना चित्रों स्पर्धा में भाग लीधो छे। जूनागढ़ बेसाण में जीन प्लॉट पे सेंटर प्राथमिक शाला में भारत देश विविध राज्यों की संस्कृति और तेमना सांस्कृतिक वारसा ने जाणी शके ते माटे विविध प्रवृत्तिओ विद्यार्थीओए शाला में रंगोळी स्पर्धा आयोजन कर्युं छे। जेमा एक भारत श्रेष्ठ भारत थीम अंतर्गत 66 जेटला विद्यार्थीओए आ रंगोळी स्पर्धा में भाग लईने उत्साहभेर साथे रंगोळीओ बनावी। तेमज चित्र स्पर्धा में पण 28 जेटला विद्यार्थीओए छत्तीसगढ़नी कला अंतर्गत विविध चित्रों दोर्या अने पोतानी कलात्मक शक्ति चित्रों अने रंगोळीना माध्यमथी प्रदर्शित करी छे। एक भारत श्रेष्ठ भारत अभियानना प्रतिनिधि शिक्षक डॉक्टर किशोरभाई शेलड़िया अने रेखाबेन पंड्या द्वारा आ बधा ज बाळकोने मार्गदर्शन आपवामां आव्युं अने आ तके शाळा परिवार अने विद्यार्थीओमां गौरवनी लागणीमां वधारो थयो छे। जूनागढ़ जिल्लानो भेसाण तालुको छे, खास करीने सरदार पटेल शाळा छे। खास करीने एक भारत श्रेष्ठ भारत अंतर्गत खास करीने जे चित्र आ બાળકોએ રજૂ કર્યા છે, આપણે પૂછીશું બાળકો આપણી સાથે છે। બેન આપનું નામ શું છે? મારું નામ બેસાણીયા માનસી। આ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અમે આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે અને બધી જ બાળકોએ બધા અવનવા ચિત્ર રંગોળી દોરી છે, તેને સૌ સૌની કલા એમને રજૂ કરી છે। તમે જોઈ શકો છો કે બાળકોએ ખાસ કરીને શાળામાં અલગ અલગ કલાઓ રજૂ કરી છે। અન્ય બાળકો આપણી સાથે છે, બેટા તે શું ચિત્રકામ કરેલું છે? અમે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ચિત્રો રજૂ કર્યા છે, 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। તમે જોઈ શકો છો કે ખાસ કરીને અલગ અલગ જે ધોરણના બાળકો હોય વિદ્યાર્થીઓએ ખાસ ભાગ લીધેલો હોય। શિક્ષક છેલડિયા સાહેબ આપણી સાથે છે, આપણે વાત કરીશું। સાહેબ, ખાસ આજે શું કાર્યક્રમ હોય, કેવી રીતે બાળકો જે ચિત્ર કામ કરતા હોય તો કેવી રીતે આગળ વધી શકે? એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રવૃત્તિ અંતર્ગત પૂરા ભારતની અંદર આ પ્રકારના જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। અમારી સાથે છે છત્તીસગઢનું રાજ્ય। આ તમે આ જોઈ રહ્યા છો કે જે રંગોળી દીકરીઓએ 6-8 દોરી છે, એમાં ભાઈઓ પણ સામેલ છે। તો છત્તીસગઢની જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, એની સાંસ્કૃતિક વિરાસત, એમની ભૌગોલિક સ્થિતિ, એના ખાનપાન, એના તહેવારો, એનો વારસો, આ બધાને વણી લઈને રંગોળી સ્પર્ધા કરવામાં આવી છે। આ સિવાય બાળકોએ ચિત્ર સ્પર્ધા પણ દોરી છે, જેમાં 28 બાળકોએ ભાગ લીધો છે। રંગોળી સ્પર્ધાની અંદર 66 જેટલા બહેનોએ ભાગ લીધો છે અને બાળકોની અંદર એક પ્રકારનું ભારત સરકારનું એવો ઉત્તમ સ્તુત્ય પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ છે પોતાના, આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ અહીંયા છે ત્યારે આપણે પણ બીજા જે રાજ્યના વિદ્યાર્થીઓ છે એમની સાથે કઈ રીતે આપણે સમાનતા સાધી શકીએ અને એકતા આપણી અંદર કઈ રીતે પ્રસ્થાપિત થાય, બાળકોની અંદર પણ એ રાજ્યની જેને કહેવાય કે સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જાગે, લોકો પ્રત્યે પ્રેમ જાગે, એ માટે આજે આ બંને સ્પર્ધાઓનું આયોજન છે અમારી શાળાના બાળકો દ્વારા અને અમારી શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો ખાસ કરીને શિક્ષકો અને બાળકો જે ખાસ કરીને ભેસણની જીન પ્લોટ પ્રાથમિક શાળા સરદાર શાળા છે, ખાસ કરીને આ બાળકો છે, તમે ખાસ જોઈ શકો છો કે ચિત્રકામ જે કર્યું છે અને આનાથી તમે જોઈ શકો છો કે વિવિધ રાજ્યો ભારતના છે 32 જેટલા, એનાથી પણ પરિચિત થાય અને અલગ અલગ જે ચિત્રકામ કરતા હોય તો બાળકોને ખાસ અભ્યાસ થાય અને એમાં એનો ખાસ વિષયમાં જે એ આગળ વધી શકે। ખાસ આ ચિત્રકામનું આયોજન ભેસાણ શાળામાં ખાસ કરવામાં આવેલું હોય। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ।